જણ જણ જુદવ્યું જેડા જેડા માનવી હો તો હેડી હેડી વાતડી બસ આ પ્રમાણે મેં ગ્રાહક જો આગા ભજુરાય કરતા ની આમનો હાલ છે માયાવળી મોહની એના વજરના છે ગાળા હાગો કે આમાં હલવાના કાંઈક ચડ્યા ને કાંઈક પાળાઓ ખિસ્સામાં 50,000 પીડ્યા હોય એમાંય ફેર ને આંગળા હું હરવા જતા હોય એમાંય ફેર. હનુમાનજી મહારાજનો એક પ્રસંગ મને યાદ આવે છે. અહીં બેહોરામભાઈ રાવણને ઉલાળી નાખ્યા પછી અયોધ્યા આવતા હતા રામ એટલે હનુમાનજીને કે તમારે ભેગું આવવાનું છે. બધાને લેતા હતા હનુમાનને કે તમે ભેગા આવો એટલે હનુમાન કે પણ મને તમારે સેવા આપવી પડે તો આવું. ભગવાન રામ કે સેવા આપશું આ સેવાનો ભેખધારી હનુમાન તો કે સેવા આપો તો આવું ને આવ્યા. એટલે ભગવાનના જ્યાં શરણ સાપવા જાય ને ત્યાં સીતાજી કે એ હનુમાન એ શરણની સેવા માને કરો ને ભાઈ તું એ ન હાલે. હનુમાનજી ને એમ થયું વાહર નાખું વાહર નાખવાની જાય આમ વીજળો ઢોળવા જાય ને ત્યાં ભરત શત્રુઘ્ન કે એ ભાઈ તું ત્યાં કાયમ ભેગો તો અમારે આ વાહર અમારે નાખવાનો તું આ કરે. હનુમાન કે ભાઈ રે કરી હવે. હનુમાન એમ થયું કે આ રૂમ સોખો કરી નાખું તા એ સોખા રૂમ કરવાવાળા ઈવડા એ નોકરી યાદ કે એ ભાઈ હા અમારી નોકરી તારે હળવવી છે. હનુમાન કે આને તો હુળ કર્યું મારા હળાવે. અરે આમ ફળિયામાં સોખું કરવા જાય કે એ ભાઈ એ હનુમાનજી કે પણ આ મારે જવું ક્યાં જ્યાં જાય ને બધા કે ભાઈ એ અમારો પોઈન્ટ છે તું ન્યા ક્યાં. હનુમાનજી મહારાજ કે હવે હું કરું. ભગવાન રામને ફરિયાદ કરી પ્રભુ તમે મને લઈ આવ્યા અહીંયા કિષ્કિંધાથી પણ આ મને કોઈ તમારી સેવા કરવા દેતું નથી સેવા વિના હું જીવી ન શકું. એટલે ભગવાને શું કીધું કે ભાઈ મને બંગાહું આવે ને એ હનુમાન મને બંગાહું આવે થી તારા આમ સૂટકી વગાડવી આમ આમ સૂટકી વગાડવી. ભગવાનને આવું કીધું હનુમાનજીને. હનુમાનજી વિચાર થયો કે હવે મને બિહારે ફળિયામાં હવે અહીંયા ભગવાનને બંગાહું આવે ઝરૂખામાં તો મારે સૂટકી કઈ વગાડવી. પણ બુદ્ધિ મતામ વર્ષે હનુમાન જેટલી બુદ્ધિ જગતમાં કોઈની નહીં સમજ્યા. એટલે એણે શું કર્યું શ્રીરામની ધૂન ચાલુ કરીને આમ સૂટકી ચાલુ કરી. ભગવાન આંકડે હજી પથારીમાં આમ લાંબા થયા અને સીતાજી આમ પગ દાબવા જાય અને અહીંયા હનુમાને સૂટકી ચાલુ કરી શ્રીરામ જય રામ જય જય રામ તો ભગવાનનું મોઢું ખુલ્લું થઈ ગયું. એટલે સીતાજી આ કે હું તમને થાય આંકડે સૂટકી સલતીમાં આંકી એને તો હનુમાન કઈ હું કે શ્રીરામ જય રામ ભગવાનનું મોઢું એમાં ફતાણ થતું જાય. સીતાજી કે પણ આ મોઢું ભેગું કરો ને થાય આ બંગા કેવી આવી તમને પણ આમ રડબાન દબાવે તો ન થાય બહેન. બધાને બોલાવ્યા લક્ષ્મણજીને કંઈક થઈ ગયું તમે જો લક્ષ્મણજી ભરત શત્રુઘ્ન કે આ થયું હું બધું આ વૈદો આવ્યા હકીમો આવ્યા પણ દવા રેડે તો ઉતરે થોડી મોઢું ખુલ્લું ને ખુલ્લું. હનુમાન તો વિલા ઝાડમાં હેઠી આમ સૂટકી સળગું શ્રી રામ રે રામ રે જય રામ શ્રી રામ રે રામ જય રામ. એટલે પછી આખા અયોધ્યામાં હાહાકાર થઈ ગયો કે ભગવાનનું મોઢું ખુલ્લું થઈ ગયું છે બંધ થતું નથી. તા તો ગુરુજીને બોલાવ્યા વશિષ્ઠ મહારાજે. વશિષ્ઠ મહારાજે જોયું કે બધાય છે હનુમાન નથી એટલે પૂછ્યું એ ભાઈ હનુમાન ક્યાં છે. એક જણો કે એ તો એલા પણ રામ ધૂન કરે સૂટકી વગાડે. વશિષ્ઠ કે એને લઈ આવો થઈ આનું મોઢું બંધ થાય. એટલે હનુમાનજી પાસે રામધૂન કરતા હતા ન્યાય ઓલા કે હે ભાઈ હનુમાન ભગવાન પાસે બરકે કે માર નથી આવું તમે એ સેવા કરો બધી હું તો અહીં શ્રીરામ રે રામ રે રે કે ભગવાનનું મોઢું ખુલ્લું કે ભલે ને ખુલ્લું રહ્યું આપણે કંઈ બંધ કરવું નથી. પણ એને તેડી એવા અને ભગવાનની સામે આમ હનુમાનજી આમ સૂટકી ચાલુ રાખી ભગવાનનું મોઢું ખુલ્લું ખુલ્લું. ભગવાન આમ કે આમ એ હનુમાન કે નહીં મને બથમાં ઘાલીને મળો તો બંધ કરું કે આમનું ખુલ્લું જ રહેવા દેવું. ભગવાન ઊભા થઈ અને હનુમાનજીને ભેટ્યા તહી સૂટકી બંધ થઈને તે ભગવાનનું મુખારવીને બંધ થયું ને તહીં ભગવાને કીધું ભાઈ આ સેવાને હું આધીન છું આની ભક્તિને આધીન છું એટલે આને તમે તરછોડશો નહીં આ તરછોડશો તો મને ક્યાંય સેટિંગ નહીં આવે. એટલે આ વાત હતી. એકવાર કપલીન તો દુનિયા આખીમાં હોય કપલીન ફેલે હતી ભાઈ તને કહું તમારે કોઈ દી એમનો વિસર્ગ કરવાનો સમય સારો નથી ને ખરાબ છે ને પહેલાં આવું ને આવું પણ સીતાજી નહોતા સટકાવ્યા એ કપલીન વહેલા આ તો લવકુશ લોઠકા છે આ સૂતી રહ્યું અહળાવી દીધું હોય ભાઈ હો. અરે પણ વિચાર તો કરો આ બધું પહેલેથી જુઓ કપલીનું પહેલે તમે જોઈજો અટાણે લગભગ તો ક્યાંક ન હોય કપલી લગભગ તો ન જ હોય હજાર કાપ શેતાની વાત છે
તમારા બંગલાને આમ રોય અને રાજી થાય ને તો સમજવાનું આપણે માણાની લાઈનમાં. આવો કાર્યક્રમ આ રામુભાઈના ગોપાલક પરિવારે બધું ગોઠવો છે. આ જોઈને મારે તમારે રાજી થવું કે બહુ સારું નવ્ય ભવ્ય દવ્ય દિવ્ય કાર્ય કર્યું છે. આ બદલ આપણે એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી આ પરિવારને ના આખા ગ્રુપને વધાવી લઈ તો ગણાયને ન હોય રહે. શું કે ખબર, આ બધો ખર્ચો કરી તમને ન ખબર હોય, બધું બે નંબરના હોય, પણ તું હાળા 100 નંબરના ભરાય નહીં આમાં. એ ભાઈ જન્મો છો, પ્રગટ થયો છો, ઉત્પન્ન થયો છો, ઘણા જન્મતા નથી પ્રગટ થાય. દેવી દેવતા પ્રગટે, ભગવાન પ્રગટે, માતાજી પ્રગટે, ના કપલીનું હોત પ્રગટે. હા કપલીનું પ્રગટે. ઘણા ઘરવાળીને મારવા મળે, મારી હમ બોલે, મારી હમ બોલે, મારી હમ બોલે, તારી હમ ન બોલે, કામાં કુટ્યા. તારી હમ ન બોલે, ઘઉં નો કટો ખલાસ, ખાંડ નથી, ભૂકી નથી, તેલ નથી, છોકરા છીંગડા વાળા પાર્લર પીને ઉભી બદલાશે, તને કહેવાય નહીં કામે છેડે. તારી હમ હું પપ્પા હમ હોત બોલવું પડે. તા તું પેલી કપલીનું સાવી ટાઈટ કરે. હું કે તારી પત્ની, તારી વાઈફ, તારી મિસિસ, તારી ઘરવાળી હામું બોલે છે, નાખીની બેગ કે મરા છો કે કાઢી મૂક. મારે તો શિયાળી નગર રહેવાનો હતો. અને તારો હાઠું ભાઈ બનાવો છે, અમારું માણ ગાંઠિયામાંથી રોટલી મેં પાછા ગાંઠિયામાં લઈ જવા છે. એમાં મારો કહેવાનો હેતુ છે, આશ્ચર્યની પાછળ મારી ગંભીર વાત છે, યુવાન મિત્રો અને યુવાન દંપતીને ખાસ, કે તમારા ભેરા ભાદરા પવિત્ર દાંપત્ય જીવનની માલિકો, કોઈ સાઈડમાં નબળી વ્યક્તિ દાખલ ન થઈ જાય, તમારા દાંપત્ય જીવનને દજાડી દે અને કોઈ એનો આનંદ અનુભવે. એટલે નબળો સંગ ન થઈ જાય, આ ખાસ વિચારજો. આ બહુ વિચારવાનું. આપણાથી આપણા મા બાપ બહુ સુખી ન થાય તો વાંધો નહીં, પણ આપણાથી આપણા મા બાપ દુઃખી ન થવા જોઈએ. બેને કહ્યું કે મા બાપથી મોટું કોઈ નથી. ભાઈ કોઈ મોટું નથી વાત સાચી, પણ ઘણી કપલીનું નથી હાસવતા, એનું શું કરવું? હે ભાઈ અહીં કે નહીં, મને જન્મ દીધો શું છે નહીં. અરે ઘણા મા બાપને એમ કે તમે શું કર્યું, તમે શું કર્યું, તમે શું કર્યું. અરે ખહુર તને મોટું કર્યું. વાંદર્યા 5 વર્ષ સુધી તને ટાંગા આવ્યા નહોતા, આખો દીદીમાં 3 વાર કપડાં બગાડતો હતો અમારા, તારા તો 10 વાર બગડતા હતા. આખો દી બગડવાનું ચાલુ હોય, 5 વર્ષે તને ટાંગા આવ્યા. અમને ખબર કે જન્મીને તું મોટો થઈને આમ કહેતો, જન્મોથી આમ કે મોડી નાખ્યો. મારી એવી ટેવ છો તમે ક્યાં કહેતા નહીં મને, માઇકવાળા બાપુ મારી એવી ટેવ છો, મને એવું થઈ જાય છે. સારા છે, માઇકવાળાને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી લ્યો ભાઈ, કારણ કે એ આ તો એનું કિંમતી વસ્તુ છે, પણ હું આપણે થઈ જાય તો એવું છે ને. આવો પ્રસંગ હોય નથી મને એક કહેવા, આટલા બધા વડીલો બેઠા છે, એટલે એક પ્રાર્થના સાથે મારી અરજ છે. હનુમાનજી મહારાજ, રામજી ભગવાન, લખમણ, તમે જોવો તો જાનકી, ગણપતિ મહારાજ, આ પંચદેવ બેઠા છે. આવો પ્રસંગ હોય તો એક પ્રતિજ્ઞા કરજો કે અટાણ સુધી અમે જે કાંઈ કર્યું હોય ભૂલી અમને માફ કરજો પ્રભુ હનુમાનજી મહારાજ, પણ આજથી અમે દીકરો અને દીકરીનો ભેદ નહીં રાખી, દીકરો અને દીકરી ઈશ્વરનું તારું સંતાન માનીને અમે જન્મ દઈને અને અમે મોટું કરીશું. આવી એ ભાઈ બે હોય ભાઈ એમ થોડું ને તમે ષટકોમાં ઠીક. આવો 2 મિનિટમાં પૈસા લેવા જાય, પૈસા લેવા જાય. એ ભાઈ પૈસા લેવા જાય ના, ઊભું નહોતું ભાઈ એમાં, એ તમારે જાળવવું પડે. પાછું આ કાકો મારી પડખે બેઠ, ઊભું કેમ મારી થવું, નહીં મારે સટકવું હોય. પણ અહીંયા મારો કહેવાનો હેતુ એ હતો કે દીકરીને દીકરાનો ભેદ ભૂલી જાઓ, અને બીજું જે જ્ઞાતિમાં જન્મ્યા છે એનું ગૌરવ રાખો, પણ આ દેશનું અભિમાન પણ રાખો કે હું ભારતનું સંતાન છું, આ દેશનું સંતાન છું, ભારત માતાનું સંતાન છું. અહીંયા આપણે જ્ઞાતિ જાતિના વાડામાં બહુ હવે મીણાસી વિખાવા, અમારે બધા એકાબીજા ગમે ત્યાં પ્રોગ્રામમાં જઈ ત્યાંની જ્ઞાતિનું બોલાવે કે વટસે અમારો ધંધો છે, કઈ વટસે તમારું, હું લાગે અમારો કે તમારો વટ, હું લાગે અમારો તમારો વટ, લાવો ભાઈ છે અમારે હું કામ. વટ ત્યારે કહેવાય, મને કોઈનો પ્રશ્ન નથી, હું જેમ જીવું છું એમ જ બોલું છું, જે જ્ઞાતિમાં જન્મ્યા એનું મને ગૌરવ છે, પણ મારે એ હોત જોવું જોઈએ કે મારા ગામમાં કોઈ ભૂખ્યું નથી જતું ને, મારા ગામમાં કોઈ ગરીબ દીકરી કર્યાવર વાકે દુઃખી તો નથી થતી ને, મારા ગામમાં કોઈના મા બાપ સંતાન હોવા છતાં ભૂખ્યા રખડતા તો નથી ને, મારા ગામમાં સાયન્સનો વિદ્યાર્થી
કોઈ પૈસા વાકે અભણ નથી રીધાતો ને, મારા દેશના જવાનની મુશ્કેલીની મને ખબર છે ને, આ બધોય મને ને તમને જ્યારે વાતનો વિચાર હૃદયમાં ઉતરે તેદી તમારો ને મારો વટ કહેવાય. આમાં નગર બાંધ્યા કરશું આપણે, બહુ વિચારવાની વાત, હું હાવ ખુલ્લી જ વાત કરું, ખાનગી કાંઈ નહીં. એક માના સંતાન છી જેનીમાં ભલે ગમે જ્ઞાતિમાં, આખર એક બાપના ને એક માના સંતાન છી મારો ને તમારો બાપ આખર ઈશ્વર એક જ છે, હું તમે જુદા નથી. આ વિચારવાની બહુ જરૂર છે. આ સૈનિકો છે ને કોઈ જ્ઞાતિ જાતિ છે કે હું ફલાણી કંપની છે, મારું ફલાણું મારું ઘર છે ને મારો ફલાણો પરિવાર છે ને એવું છે કંઈ? એ તો આમ જ દાંડવા લઈને બેઠા છે, આમ જ એમ જ ઊભા છે. એને ખબર નથી કે હું કઈ જ્ઞાતિની સેવા કરું છું. એ ભારત માતાનું માનું રક્ષણ કરે છે, એ સપૂતોને વંદન છે ને તાળીઓના ગગડાથી વધાવો, પણ એના મા બાપને લાખ લાખ વંદન છે કે એવા સંતાનો આ રાષ્ટ્ર માટે આપ્યા, મારી તમારી સલામતી માટે પોતાનું જીવનું જોખમ કરીને જે મને તમને આનંદ કરાવે છે ને, એ સપૂતોને એના મા બાપને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. હવે આપણે છોકરું હોય કોક કોકને તો, હવે છોકરું એક જ ને, મુન્નો મમ્મી ને પપ્પા, હવે તો એક જ છોકરું ને. અમે નાના હતાથી ભગવાનની કૃપા હતી. હા, પણ અમે ચાર ભાઈ ને બે બહેનું, મારી પડખે રહેતા સાત, અમારે તો આઠ આની કરતા, પાંચ આની કરતા, નવ. ભગવાનની કૃપાનો વરસાદ જ વરહે એ ભાઈ, હો ખરેખર. પણ એમાં મારો કહેવાનો હેતુ છે, એટલા જાડા પરિવારમાં રહેતા હતા, કાંઈ નહોતી સંપત્તિ, કાંઈ નહોતું, છતાંય મા બાપને દેવ સમાન માનતા હતા ને ધર્મને કેડે હાલતા હતા ને સત્યનો માર્ગ સૂકતા નહોતા. એ રીતે આપણે નાના હતાથી જીવતા હતા. આજ તમે જુઓ ન ચાલે લે, મારું વાળું કહું બોલો કેવું વિચાર તો કરો. આ સીતા ને રામના જીવનનું યાદ હું કામ કરવું પડે? આજ આજ ક્યાં જઈને આપણે ઊભા છે? નગર કલર જોયો હોય, ઉંમર જોઈ હોય, ઊંસાઈ જોઈ હોય, વેટ જોયો હોય, અભ્યાસ જોયો હોય, સ્વભાવ જોયો હોય, પંદરથી ભેગા ફેર્યા હોય અને મહિનો દી થાય મેરેજ થાય કે ન ચાલે? એ ભાઈ આ હું બેનું બેઠા લે, મારી ટકોર છે કે તમારી દીકરી હાહેરે જાય તો કરિયાવરમાં બે શબ્દો આપજો કે દીકરી તારે કામ કરવું પડે. મને સારું ખૂબ સારું છે, પણ કામ કરવું પડે તો થાય એટલું કામ કરજા, તારી માના કર્યાવરને જિંદગીભર યાદ રાખજે કે મારી માના કર્યાવર રૂપી બે શબ્દો મળ્યા છે, મારે થાય એટલું કામ કરવાનું છે. આ વિચારે અને બીજો શબ્દ એ આપજો કે તારી હાહુ હારા 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 નંદ હારા જેઠ જેઠાણી હારા અરે અમારો કુમારે હારો. પણ કદાચ પાંચથી દુઃખ ના આવે ને તો ફરિયાદ કરતીની નિરાશ થતીની દુઃખની પાછળ સુખ છુપાયેલું હોય છે. ને યુવાન મિત્રોને પણ ખાસ કહું કે તમે કાંઈ ધંધો કરતા હો ને કાંઈ નુકસાન આવ્યું હોય ને તો નિરાશ થતા નહીં, કસોટી હોય છે, દુઃખની પાછળ સુખ છુપાયેલું હોય છે. આજ કેટલા યુવાનો અધવસાળેથી જિંદગીને ટૂંકાવી નાખે, આવું કાંઈ ભૂલ છે કે મરી જવું મરી પડ્યું રે નિશાનું મરીને શું છે? પાછો તારે ધક્કો ખાવો છે હાળા, આવડો મોટો થયો છે પાછો નહીં આવે આવું તારે? ઘણા બેનો કહેવાય હું મરી જાઉં તમારે નળિયા હોત વેસાવી નાખું, નળિયા વેસીને ઓલો ભરશે સલેબ ત્રાહો સજાવાળો માથે નળિયા છોટાડશે, તું જાહ જંતર વગાડતી. એના કરતા નિરાજ રાખની પાંચ વર્ષ ડોસી ઠાકી જાય, ત્રણ વર્ષ નણંદ હાય રેવી છે ને ઘીના ઠામમાં ઘી પડી પણ નિરાજ રેખી શું છે એટલું બધું? એ ભાઈ આટલી બધી હું કામ આકળી થાય. અને યુવાન મિત્રો તમને ખાસ કહું, મારી ટકોર પ્રેમ લાગણી ભરી છે, હું કોઈ હાસ્ય કલાકાર નથી, અમે લખ્યું છે હાસ્ય કલાકાર, હાસ્યની પાછળ મારી ગંભીર વાત છુપાયેલી હોય છે. આપણે થોડોક રસ્તો સૂકતા જાય છે, ફાર્મ હાઉસ તો પહેલેથી જ હતા, અટણ કંઈક બે ફાર્મ થઈ જાય છે. છોકરાને એની મા મોકલે જાતર પપ્પુ આવ્યો નહીં, ક્યાંક હૂતો હોય છે ઊંધો, શરમ થવી જોઈએ. હું તમે કોના સંતાન છો, ક્યાં દેશમાં જન્માથી, ક્યાં વિચારમાં હું તમે ઉછર્યા છીએ? મારે ને તમારે બજારમાં આપણે નીકળીએ અને માણસો વાત કરે, કદાચ આપણે થોડાક લોઠકા હોય તો વાત ન કરે, પણ આપણો બાપ બેઠો હોય બજારમાં એને શરમથી નીસું જવું પડે, આપણી ઘરવાળી બજારમાં હાલે તો એને ભોઠવું પડવું પડે, આપણા સંતાન કોઈની હામો જવાબ ન દઈ શકે તો વિચારવું કે હું ને તમે માણસનો રસ્તો ભૂલી ગયા છીએ, માણસાઈનો રસ્તો ભૂલી ગયા છીએ, માણસનો રસ્તો ભૂલી ગયા છીએ. પણ હવે આમાં શું થાય? હવે તો આખી ગામડામાં કેસે ફેશન થઈ છે કે એક નોખો રૂમ રાખ્યો હોય લગ્ન પ્રસંગમાં,
ત્યાં જાયતી દાંત કાઢતા કાઢતા જાય ને આવે તે એમ કે છે મોઢું બગાડતા આવે, શું થયું ભગવાન જાણે. એ ભાઈ એ મારી ટકોર છે. અમે પાગલ આશ્રમ વકાલી સાવરકુંડલા ગાંડા આશ્રમ વકાલી, અને જે જીવીએ છીએ ને એમ જ હું બોલું છું. મેં આ મારું જીવન 5 વર્ષ પાગલ આશ્રમને અર્પણ કરી દીધેલું છે તન મન ધનથી, અને જેમ જીવું એમ જ બોલું. અઠવાડિયે કદાચ ટોયલેટ સાફ કરવાના હોય ને તો મને એમ નથી થતું હું ટોયલેટ સાફ કરું છું, હું મારી માં બેન દીકરી જે રોકાણી છે ને એને સ્વચ્છ કરવાનું કાર્ય કરું છું. એ વિચારથી જીવું છું. ઘીરે માણા રાખું પાણી ભરવા હાટું, ન્યા હું સેવકનો સેવક બનવા તૈયાર છું. તૈયાર માણસાય બને, પૈસા નકરી જિંદગી નથી. કેટલાયની ફૂકું નીકળી ગઈ, ડટાઈ ગયા, કોઈ ભાવે પૂછતું નથી. બાંધો ન ખાધું, ન ખાવા દીધું, પારાથી આવીને લૂંટી લીધું. મધમાખી મધ ભેગું કરે ખાય નહીં. ઉલા રજકાન ફૂલમાં લેવાનું, ગલકાન ફૂલમાં લેવાનું, ગિહોડાને ફૂલમાં લેવાનું. મધનું પોડું પાકી જાય તેમાંથી મધ છે ને એને એ કાંથું કહેવાય, પાકી જાય હેઠે ટીપા પડવું. મધની માખી ન્યાથી સુઈને ઉપર ચડાય, ફિલ્ટરથી મધ હેઠો આવે. ઉલા સપ્લાયર તો હૈરાજ કરે, હજી નથી ખાવું, હજી નથી ખાવું. તો ઊંધી પીડી પીતો પીતો આવે, ધુવાડો માખ્યું નો ખમે, આગ્યું વ્યું જાય, ઓલું આખું કાંધું કાપીને જાય, ડાયલ કાપીને જાય. આવે તો સંતાને ન હોય ને મધય ન હોય. મોકો આવ્યો હોય, આવું કાર્ય આવ્યા હોય, હું તમે આવી 2-5-25 રૂપિયા વાપરો, 5,000 વાપરો, ભગવાન દીધું હોય તો વાપરવાનું. નકર કોક વાપરતો હોય ને ખાલી ના ન પાડીએ ને તોય પૂનનો લીટો તળે જાય. ઘણી કપલીને બીજો લખાવતો હોય ને કે નથી લખાવું. એ ભાઈ સારા કામમાં આપણે કદાચ સામેલ ન થઈ શકીએ, પણ સારું કામ કરતો એને રોકીએ નહીં ને તોય ઘણી. આ મંદિર બનાવ્યું ને રામુભાઈ, આ હો વરસ લગી હવે કોઈનો વારો એ મંદિર બનાવવામાં નહીં આવે. આ તો જેના ભાગમાં હોય એના થકી સેવા થઈ હોય, બાકી હો વરસ હવે કોઈનો વારો ન આવે. હવે ત્રણ પેટી સુધી કોઈનું નામ એમાં નહીં લખાય, નીકળી જાય ફૂ ઘણા વાટમાં, પસે 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 હું બાંધો. તો ભગવાનની ખૂબી તમે જુઓ, ભગવાનને નજીકથી કોક દીક જોવો તો ખ્યાલ આવે, કાળિયા ઠાકરને નજીકથી જોવો. હવે આપણે પાછું એવું મીણ્યા કરવા, એ નોખા એ અમારું નોખું હોય, અમારું નોખું હોય. 5 તત્વોનું આ બનેલું શરીર છે, આકાશ વાયુ તેજ જળ ને પૃથ્વી, હે 5 તત્વોનું બનેલું છે. એટલે ભગવાનને વાંધો નતો. આ શબરી ન્યા ગયો તો આ અયોધ્યાનો માલી, હે ભાઈ તને કહો અયોધ્યાનો માલિક રામુભાઈ શબરી ને. અરે શબરી એટલે ભીલડી, ભીલડી લાવ ડોશી વાકી વળગેલી દાંતના ત્રણ ખીપા. ભગવાન ગયા ને 14 વર્ષની શબરી હતી, જુઓ ગુરુનો મહિમા કેટલો છે. 14 વર્ષની શબરી માતંગ ઋષિએ કીધું, બેટા મારે ધામમાં જવું છે. તો કે ગુરુ મહારાજ હું શું કરું અહીંયા, આઈના રેજે ત્રણ લોકનો નાથ અલખ માલિક, આઈ ગણે તારે આંગણે આવશે, તને તારી પાસે તારી પાસે આવશું. અહીંયા ભગવાન પાસે ભક્ત નથી ગયો, ભક્ત પાસે ભગવાન આવ્યા. આ રાણીમાં રૂડીમાંની ગોવાળી કરતો તો આ ઠાકર, એ આમ નામ નથી ને આ દર્શન કરતા ભાઈ. એ તેની કપલીનું કોઈ નહીં જીવતી હોય, બીજા ત્યાં ન જાય, લાકડી હજારીને ઊભો રહ્યું આમ નામ તો એમ થાય. અરે તમે વિચાર કરો, વડવાળી દેવ, વડવાળો દેવ, હે બે ઠેકાણે દૂધરેજ ને દૂધઈ, દીકરાના દાન દેવાય. દુનિયાના દેશની માલિકો જો નમૂનો જોવો હોય તો વડવાળી જગ્યામાં જવું પડે. દીકરાની માનતા માને કે સંતાન થાય તો એક ઠાકર તારા શરણે, એક અમારે ખોળે દીકરાનું દાન દઈ દે. હવે અટાણા છોકરું કે બારું કાઢતા નથી, તડકાનું બારું કાઢે નહીં, ટાઈટનું બારું કાઢે નહીં, વરસાદનું બારું કાઢે નહીં, ત્યાં રાખવું ક્યાં? હે અને રાખવું ક્યાં? તમારું સંતાન એવું હોવું જોઈએ ટાઢ તડકો ને વરસાદ વેઠી શકે, શરીરથી કઠોર હોવું જોઈએ, હૃદયથી કોમળ હોવું જોઈએ, કોકના દુઃખને જોઈને એના દિલમાંથી દયા ને આંખમાંથી આહુડાની ધારુ થાવી જોઈએ, એ હૃદયથી કોમળ હોવું જોઈએ. આમ હોય લે એ ભાઈ, એ બહુ વિચારવાનું છે ભાઈ. રામભાઈ જો સમજ પછી, જો આ માથું મારી માથે છે ને, આ તમારું અહીંયા છે, મારું અહીંયા છે, બરોબર. આમ જો બેરિંગ નાખ્યું છે ને આમાં, કેવું છે? અને આમાંથી જીવ યોજે એટલે ગમે મોડો ન મળે. આ ગયું હું, આપણી બુદ્ધિ અટકી જાય ને ત્યાંથી ઈશ્વરની શરૂઆત થાય છે. આજ આપણા મગજમાં આ બેનું ઘણી વખત વાતો કરતા હોય, મોટી ઉંમર હોય, મારી જેવું કામ હજી વહુથી ન થાય તો તું મને કામ કરવા.
ઓય ભાઈ, મારી જેવી ધોણી વહુથી ન થાય તો તું માંડ ધોકાવા. આપણે વડીલો હાથ કહેતા, હું સવ એટલા છોકરાને સારું છે, હું સવ એટલા છોકરાને સારું, પણ તો સટકો ને ભાઈ. રામકૃષ્ણ જેવા હાલ્યા ગયા છે તોય હાલે છે આ સંસાર. હું તમે જતા રહેવું, અંધારું નહીં થાય, આથી નહીં મોટી ગોઠવણી થઈ જા હે. સારા કામમાં મારે ને તમારે જવાનું થાય તો સમજવાનું, ભગવાન રાઘવ હનુમાનજી મહારાજ મને યશ અપાવે છે, માં ભગવતી મને યશ અપાવે છે, નકર અહીં કોણ ભાઈ પૂછે છે. હે, કોને કેમ કેમ મેળવે, કાંઈ નું હોય તો આ માથું અહીંયા છે ને તો સમજવા જેવું છે. ભગવાનની તાકાત ભાઈ, બરોબર તને કહું, આ તમારા ગલગોટા જેવા ગાલ છે ને ભાઈ, જો આ બધાને ગલગોટા ગાલ જેવા છે, ભાઈ નું માપે છે મારે નથી, આ તમારે બધાને ગલગોટા જેવા ગાલ છે ભાઈ, તારે તમારે શાળા વર પછી હું નહીં હોઉં રમુભાઈ, હશે જો થેપલા ટીંગાતા હશે. બોલું આનું આ શરીર, હે, અને આ મોઢામાં તમે દાંત કાઢો, દાંત નહીં હોય, સીધું ભોણ હશે. આ 32 પેઢા કહે છે 32 ફીટ નો થાય, એમાં મારી ટકોર છે કે વ્રત વ્યક્તિનું કોઈ દી અપમાન કરતા નહીં. એક દી આ શરીર પણ બુઢું બની જશે, એક દી આ શરીર ઠાકી જશે, એક દિવસ આ શરીર બીજાના સહારે સોંપવું પડશે. આ લોહીડકા લોહીના હને પાતમાં મા બાપનું વ્રત વ્યક્તિનું અપમાન ન થઈ જાય. નકર ઘણા કે મને કાંઈ ન થાય, મને કે ભાઈ કાલ હું હરું નીકળી જાય, નીકળી જાય ફૂક બાંધો. તારી જેવા કેટલા વિગા, રાવણ ને 10 માથા હતા, 20 હાથ હતા, ભગવાન ને કટકા કરીને ખાવે, તારે પગમાં કપાસ્યું, માથામાં ઊંદરી, ભગવાન નું આમ ઠોહો નહીં ખાય, નો ખમાયેલા તો મજા આવે. પણ મજા આવે ને બધું પરબર. હું તો કહું છું ભગવાન રામુભાઈ ને આ ગોપાલક પરિવાર ને બધાને જાજુ દે, આપણા બાપ નું શું જાય, એને દે તો આપણું હાલે, નકર આપણું ક્યાંથી હાલે ભાઈ. વરો વરેનું કીધું સર, ભલે એક વર્ષની બીજે વરે બરક છે તો હાલશે ને, તો કંઈક ભૂકો આવશે ને, એમ ન હુતળીમાંથી નાટા મારતા કોણ દી. હો ઘણા આમ તમારા બંગલા પાસે નીકળે ને કપલીનું કોક કોક, તો આમ જોવે આમ આપણને થાય ખાડો પાડી નાખશે. તો આપણે કહીએ ને ભાઈ મકાન બહુ સારું બન્યું, કે તમને ન ખબર હોય, એ માથાના વાળ જેટલા માથે છે, ત્યાં બે ઓળિયું બનાવ્યું, હતર લોન લીધું, અમને ખબર બધું આમ છે આમ, તારે ભરવા સાડા ખહુર વાવાઝોડું થાય એમાં કરવા થાય, વાવાઝોડા પેલા ધરતીકંપ નહીં આવે, હે ભાઈ લે પાડી નાખું. એ ભાઈ આ માથું છે ને, તો મેં જો અનુભવ એક ખાલી વિચારનો કરવા જેવો, આ ગોઝરીમાંથી જ બધો ખોરાક, આ લોહી હૃદયમાંથી જાય, આ બધાને મળે, માથાના વાળ લાંબા થાય એટલા એટલા, એક જ ખેતરમાંથી એક જ કૂવામાંથી પાણી આવે ને, આ પડું તો એક જ, માથાના વાળ લાંબા થાય, દાઢી માપે વધે, મૂછું ઈથી માપે વધે, નેણ ઈથી માપે વધે, ને પાઇપનું હાવ ન વધે, આ બધું હારું હારે વધતું હોય, શું કરવાનું. વિચાર કરો ઈશ્વરે કેવો ખેલ બનાવ્યો છે, ભીતર તો તમે તપાસ કરો. આ હૃદય એક મિનિટમાં 72 વાર આમ ધમ 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 થાય, અને શારીરિક લોહી પુગાડી દે, જ્યાં લોહી ન પુગે ત્યાં ખાલી સડે. આપણે ડૉક્ટર કે સાહેબ જોવો તો કે આમાં તો વેન બનશે, વેન એટલે પાઇપ, પાઇપ નળી, નળી એટલે ભૂંગળી ભાઈ, એટલે કે આનું શું કરશું, કે એ પીંડીમાં વધારાની ભગવાન આપી છે, નળી મફત મળશે, હાથાને 1.5 લાખ થાય. એ નળી મફત ખાલી હાથો અડાડવાના 1.5 લાખ. એ ભાઈ વિચાર તો કરો, હે મારા વાલા, આ ભગવાનની ગતિ તો જુઓ. બાળક હોય થી તમારે હાલતા શીખવાડવું પડે, એનું એ બાળક વૃદ્ધ બને પાછો ટેકો દેવો પડે. આ ખૂબી તો જુઓ, આપણે નાનું છોકરું હોય તે ભાવમાં ફેર હોય, ટીનું બેટા બેટા જો 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 જો, અહીં કણો છોકરો પૈસા નાખતો હતો ને, તરત જોડ્યા પડી જાય અને પડે એમ જ હતો, જો બેટા જો, અને એનું એ શરીર વ્રત થાય ને, હાલો ની આ ફરખામ, હાલો ની નથી હલાતો, ત્યાં હું થોડો રહું છું ને, તારી જેવડા હતા ને, તો એમ વાલિયા છોકરીથી હું થોડ્યા હતા, તમારે ઠાક્યા ભાઈ અટાણે, હું તમે થૂકી 10 ફૂટ છેટું થૂક જાય, આમ ફૂ કરો આમ પ્રણે જાય છે, આનું આ શરીર ઠાકી જાય ને, થૂકવા તો ઓઠે છોટી જાય, સાડે છોટી જાય, બાહે છોટી જાય, અને અતિ શરીર ઠાકી જાય ને, ખો 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 કરો તો ગળફો કાઢવો હોત પડે. એમાં મારે કહેવાની ટકોર છે યુવાન મિત્રોને અને નાના બહેનોને, કે યુવાનીના અભિમાન માન, જુવાનીના જોમમાં વિચારજો મારા વાલા, કોઈ વૃદ્ધ વ્યક્તિનું અપમાન ન થઈ જાય, નકર એક દી આ શરીર પણ એવું જ થઈ જશે. એટલે આ બહુ વિચારવાની વાત છે. એટલે ઘણી બધી પ્રસંગની વાત થઈ.